હે ગાઈઝ, વેલકમ ટુ એશિયન ઓનલાઈન. સો મિત્રો, આજે આપણે જે ટોપિકની શરૂઆત કરવાના છે એ એવોર્ડ ઉપર છે. ઓકે, જે ગઈકાલે પદ્મ પુરસ્કાર અને ભારત રત્ન એનાઉન્સ થયા છે, જે એમને એવોર્ડ આપવાના, એના ઉપર આપણે વિડીયો મૂકી બનાવ્યો છે. અને આ જે ક્વેશ્ચન છે એ દરેક એક્ઝામની અંદર પૂછાતા જ હોય છે. ઓકે, કે પદ્મ પુરસ્કાર જ્યારે જ્યારે એનાઉન્સ થાય છે દર વર્ષે, એ વખતની એક્ઝામની અંદર એના ક્વેશ્ચન હોય જ છે. સો આપણે આની અંદર મેઇન વસ્તુ યાદ શું રાખવાની હોય છે પદ્મ એવોર્ડની અંદર, કે એ વ્યક્તિ કઈ કળા સાથે જોડાયેલા છે, ઓકે, કઈ એની ફિલ્ડ કઈ છે એમની, અને એ કયા રાજ્ય સાથે જોડાયેલા છે, આ પદ્મ પુરસ્કારની અંદર તમને યાદ હોવું જોઈએ. જે ભારત રત્ન છે, આજે 4 વર્ષ પછી 3 મહાનુભાવને એનાયત કરવામાં આવ્યો છે. ઠીક છે, તો તમે પહેલાં તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ એની પહેલાં, કે જે બી લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક આપજો અને શેર કરજો. ઠીક છે, તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. કે જો પદ્મ પુરસ્કાર જે છે 3 પ્રકારના હોય છે, એક તો પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. મેં અહીંયા આ રીતે લખ્યું છે એટલે કેમ કે તમને એક ક્રમ યાદ રહી જાય, કે સૌપ્રથમ સૌથી મોટો પુરસ્કાર જે છે ભારતનો એ છે ભારત રત્ન. ઓકે, સેકન્ડ નંબર પર આવે છે પદ્મવિભૂષણ, થર્ડ પર આવે છે પદ્મભૂષણ અને ફોર્થ પર આવે છે પદ્મશ્રી. ઠીક છે, અને આ વખતે જે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે એની અંદર પદ્મવિભૂષણ જે છે એ 4 લોકોને આપ્યા છે, પદ્મભૂષણ જે છે એ 14 લોકોને આપ્યું છે, અને પદ્મશ્રી એ 94 લોકોને આપવાની જાહેરાત કરી છે, અને ભારત રત્ન જે છે એ 3 મહાનુભાવને અપાશે. એટલે કુલ જે પદ્મ પુરસ્કાર જે છે એ 112 થશે. ઓકે, 112 પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ઓકે, સો હવે આપણે આવી જઈએ ભારત રત્ન ઉપર, કે ભારત રત્ન કોને કોને એનાયત કરવામાં આવશે. તેમાં એક છે પ્રણવ મુખર્જી, બીજા છે શ્રી નાનાજી દેશમુખ, અને ત્રીજા છે શ્રી ભૂપેન હજારિકા. ઓકે, તમે જુઓ કે ભારત રત્નનો આ સિમ્બોલ છે બાજુની અંદર, ઓકે, અને ફ્રન્ટ સાઇડ અને બેક સાઇડ બે રીતે લેવામાં આવ્યો છે. સો હવે આપણે આગળ વધીએ છીએ કે પ્રણવ મુખર્જી. ઓકે, તો પ્રણવ મુખર્જીમાં તમને કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો એક તો આપણા રાષ્ટ્રપતિ કયા નંબરના છે, તો 13મા નંબરના રેસિડેન્ટ રહી ચૂકેલા છે. પછી એ 2 વખત એક્સટર્નલ અફેર્સના મિનિસ્ટર બી રહી ચૂક્યા, ઓકે, એક્સટર્નલ અફેર્સના મંત્રી રહી ચૂક્યા છે. એના પછી એક તો એ નાણામંત્રી રહી ચૂકેલા છે, ઓકે, ડિફેન્સ મિનિસ્ટર બી રહી ચૂકેલા છે. સો બહુ સારી એમની ઉપલબ્ધિઓ છે, અને એમને પદ્મ વિભૂષણ 2008માં મળ્યું હતું. ઓકે, 2008માં એમને સન્માનિત થયા હતા પદ્મ વિભૂષણથી, અને 2019માં એ ભારત રત્નથી સન્માનિત થયા છે. ઓકે, સો આટલી વસ્તુ હતી શ્રી પ્રણવ મુખર્જી માટે. અને આ જે વિડીયો છે આપણે આને થિયોરોટિકલ બનાવી રહ્યા છે, આને ઉપર આપણે MCQ 3-4 દિવસની અંદર આવી જશે, અને MCQ બહુ સારી ક્વોલિટીના હશે, એટલે તમે એ બી જોઈ શકો છો. પહેલાં તમે જસ્ટ અત્યારે ઓવરવ્યૂ લઈ લો કે શું શું થઈ રહ્યું છે. સેકન્ડ નંબર પર છે શ્રી નાનાજી દેશમુખ. ઓકે, આમની જે વર્કિંગ જે છે એ એક પોલિટિકલ બેકગ્રાઉન્ડનું હતું. ઠીક છે, RSS જે અત્યારે ઊભું છે એની જે સૌથી મોટો ફાળો શ્રી નાનાજી દેશમુખનો છે. ઓકે, અને બહુ આમ એક્ટિવ કાર્યકર્તા રહેલા છે, એક્ટિવ પ્રચારક રહેલા છે. યુપીની અંદર એમને બહુ સારું પરફોર્મન્સ કરેલું છે પ્રચારક તરીકેનું, અને આમનું મૃત્યુ થઈ ચૂક્યું છે 2010માં. ઓકે, એટલે આજે ભારત રત્ન જે 3 લોકોને મળ્યા છે એમાં પ્રણવ મુખર્જી એકમાત્ર એવા છે જે જીવિત છે, બાકી નાનાજી દેશમુખ બી મૃત્યુ થઈ ચૂક્યું છે, અને ભૂપેન હજારિકાજીનું બી મૃત્યુ થઈ ચૂક્યું છે. અને નાનાજી દેશમુખને પદ્મ વિભૂષણ 1999માં મળ્યો હતો. ઓકે, અને એમને ભારત રત્ન 2019માં એનાયત થયો. હવે આવે છે 3જા નંબરમાં, આ છે ભૂપેન હજારિકાજી. ઓકે, આ સિંગર હતા, પ્લેબેક સિંગર છે, અને આસામ, ઓકે, આસામના વતની છે, વતની હતા, એટલે આમનું બી મૃત્યુ 2011માં એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ઓકે, સો આને મરણોપરાંત એવોર્ડ કહેવામાં આવી રહ્યો છે આમનો. ઠીક છે, હવે આમને તમે જુઓ કે પદ્મશ્રી જે છે એ 1977માં એનાયત થયો હતો. ઓકે, પદ્મશ્રી 1977માં એનાયત થયો હતો. પછી એના પછી દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થયો 1992માં, પદ્મવિભૂષણ અપાયો 2001માં, પદ્મભૂષણ અપાયો, પદ્મવિભૂષણ અપાયો 2012માં. ઓકે, આમાં થોડુંક એક ચેન્જ છે. હા, બરાબર છે, પદ્મભૂષણ અપાયો 2001માં, અને પદ્મવિભૂષણ અપાયો 2012માં, અને ભારત રત્ન અપાયો હતો 2019માં, એટલે અપાયો અત્યારે એનાયત થશે એમને. સો આટલી વસ્તુ હતી ભૂપેન હજારિકાજી માટે. ઓકે, હવે આવે છે આપણે પદ્મવિભૂષણ. ઓકે, તો પદ્મવિભૂષણની અંદર તમે જુઓ કે 4 લોકો છે જેમને પદ્મવિભૂષણ એનાયત થશે. તમે આને આ રીતે યાદ રાખી શકો છો, બીટા યાદ રાખજો તમે. ઓકે, BITA, કેમ કે પદ્મવિભૂષણ ઉપરથી ક્વેશ્ચન ઘણી વખત પૂછાતા હોય છે, તો તમે બીટા યાદ રાખજો. બી ઉપરથી આવશે બલવંત મોરેશ્વર પુરાંદારે, આઈ ઉપરથી આવશે ઇસ્માઇલ ઓમર ગુલે, ટી ઉપરથી આવશે
તીજનભાઈ, અને એ ઉપરથી આવશે અનિલકુમાર મનીભાઈ નાયક. ઓકે, સો એક આ એક ટ્રીક છે, તમે યાદ રાખી લેજો પદ્મ વિભૂષણ માટેની આ વખતની. ઓકે, સો આપણે જોઈએ આમાં પદ્મ વિભૂષણમાં. તો સૌ પ્રથમ આપણે જોઈએ છે કે તીજનભાઈ તો એમનું કઈ જગ્યાએ એમનો ફાળો છે. તો એક તો આર્ટ, ઓકે, કળાની અંદર એમનું આવશે. કળામાં શું છે, તમે જો આ એમનો ફોટો છે, ઓકે, તીજનભાઈનો. હા, આમનું જે વિશેષતા જે છે એ શું છે કે પાંડવાની. ઓકે, તમે આ શબ્દ યાદ રાખજો, પાંડવાની. આ પાંડવાની કળા છે, એમાં શું હોય છે કે તમે સંગીતની સાથે સાથે આખું મહાભારત જે છે, મહાભારતની વાર્તા તમે બધાની વચ્ચે બતાવી શકો છો. ઓકે, એને પાંડવાની કહેવાય છે. તો પાંડવાનીની અંદર આમનું મુખ્ય વિશેષતા છે. તો એક એ વસ્તુ તમને આ ક્વેશ્ચન આની અંદર પૂછાઈ શકે છે કે કઈ કળા સાથે જોડાયેલા છે, તો પાંડવાની કળા સાથે જોડાયેલા છે. પછી બીજું તમારે શું યાદ રાખવાનું છે, તો એમનું એક રાજ્ય છત્તીસગઢના છે. ઓકે, છત્તીસગઢ રાજ્યના છે. તો આ એક વસ્તુ તમે યાદ રાખી લેજો, અને પાંડવાની કળા, આ બે વસ્તુ તમારે તીજનભાઈમાં યાદ રાખવાની છે. હવે આપણે આવી જઈએ બીજા ઉપર કે શ્રી ઇસ્માઇલ ઉમર ગુલે. તો એમાં એમનું જે ફિલ્ડ છે, ફિલ્ડ કઈ છે, તો ફિલ્ડ આવશે પબ્લિક અફેર્સની. ઓકે, પબ્લિક અફેર્સની ફિલ્ડ છે. અને એ કયા દેશના છે, તો જીબુટીના છે. ઓકે, ત્યાંના એ પ્રેસિડેન્ટ છે. ઓકે, ઇસ્માઇલ ઉમર ગુલે એ ત્યાંના પ્રેસિડેન્ટ છે, અને એમનો ફોટો છે. ઓકે, સો એક આમાં બે વસ્તુ, એક તો પબ્લિક અફેર્સ, એક તો ક્વેશ્ચન પૂછાઈ નહીં શકે, પણ આ જીબુટીનો ક્વેશ્ચન આવી શકે છે કે કઈ કયા દેશના છે. ઓકે, કાં તો કયા દેશના રાષ્ટ્રપતિના એવોર્ડ એને થયો છે. આવા બે ટાઈપના ક્વેશ્ચન બની શકે છે. હવે થર્ડ નંબરમાં આવે છે શ્રી અનિલકુમાર મનીભાઈ નાયક. તો આમનું તમે નામ સાંભળ્યું જ હશે, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની અંદર છે. પણ આમાં એક મુખ્ય વિશેષતા કંપની પૂછાઈ છે, તો કઈ કંપની આવશે, તો તમે જુઓ કે એલએનટી લાર્સન એન્ડ ટર્બો જે છે એના હેડ છે. ઓકે, એલએનટીના હેડ છે. તો એલએનટી કંપનીનું નામ બધાએ સાંભળ્યું જ હશે, લાર્સન એન્ડ ટર્બો. સો આ એક વસ્તુ યાદ રાખજો તમને, એમને પદ્મ વિભૂષણ એનાયત થયો છે, શ્રી અનિલકુમાર મણિભાઈ નાયક. તો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી એમની ફિલ્ડ છે, અને એની અંદર તમે જાઓ તો એલએનટી જે કંપની છે એના હેડ છે, અને રાજ્ય આવશે એમનું મહારાષ્ટ્ર. ઓકે, પછી ચોથા નંબરમાં આવે છે બલવંત મારેશ્વર પુરાંદરે. ઓકે, બલવંત મોરેશ્વર પુરાંદરે. હવે આમાં તમે જુઓ કે એમની જે ફિલ્ડ છે એ કઈ છે, તો એક તો એ લેખક બી જ હતા. ઓકે, થિયેટર પર્સનાલિટી બી, થિયેટરો બી કરતા હતા, એક્ટિંગ બી કરતા હતા. ઓકે, અને એમનું જે રાજ્ય આવે છે એ કયા રાજ્ય સાથે જોડાયેલા છે, તો મહારાષ્ટ્ર સાથે છે. ઓકે, તો એમનો ફોટો જોઈ લઈએ આપણે, આ રહ્યા એમનો પિક છે. ઓકે, આમની 96ની એજ થઈ ગઈ છે અત્યારે, અને આમને બાલા સાહેબ પુરાંદરે બી કહેવામાં આવે છે. ઓકે, સોરી, બાબા સાહેબ પુરાંદરે બી કહેવામાં આવે છે. અને આમનું જે મુખ્ય કામ જે છે એ શેની ઉપર હોય છે, તો શિવાજી મહારાજ ઉપર હોય છે. ઓકે, શિવાજી મહારાજ ઉપર આમના દરેક જે નાટક છે, લેખ છે, એ બધા એમની ઉપર જ હોય છે. અને આમનું એક બહુ જ શું કહેવાય કે સરસ કામ જે છે એનું નામ છે જનતા રાજા, જે શિવાજી મહારાજ ઉપરનું એક નાટક છે. સો આની અંદર બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો તમે એક યાદ રાખજો, બલવંત મહારેશ્વર પુરાંદરેની અંદર. ઓકે, તો એમાં શિવાજી ઉપર એમના દરેક કાર્ય હોય છે, અને એમનો પદ્મવિભૂષણ એના થયો છે. હવે આપણે આવી જઈએ પદ્મભૂષણ ઉપર. ઓકે, તો પદ્મભૂષણની અંદર જે પહેલામાં આપણે જઈશું તે છે જ્હોન ચેમ્બર. ઓકે, જ્હોન ટી ચેમ્બર એમનું નામ છે, અને ફોરેનના, યુએસએના છે. અને એમનું જે ફિલ્ડ છે એ બી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની જ છે. ઓકે, તો પણ પૂછાઈ જાય કે એમાં કઈ રીતે એમનું કઈ ફિલ્ડ સાથે એમને જોડાયેલા છે. તો ફિલ્ડ આ જો પહેલાં તેમનો ફોટો જ આ રહે જ્હોન ટી ચેમ્બરનો, અને એ સિસ્કો કંપની જે છે, સિસ્કોના સીઈઓ છે અને એક્ઝિક્યુટિવ ચેરમેન છે. ઓકે, સીઈઓ અને એક્ઝિક્યુટિવ ચેરમેન છે સિસ્કોના, તો જ્હોન ટી ચેમ્બર્સ. ઓકે, જે હાલમાં વાઇબ્રન્ટની અંદર બી એમને હાજરી આપી હતી ગુજરાતમાં. ઓકે, તો આ વસ્તુ એક યાદ રાખજો, જ્હોન ટી ચેમ્બર્સ યુએસએના છે. છઠ્ઠા નંબરમાં આવે છે એટલે પદ્મભૂષણની અંદર. પછી નેક્સ્ટ છે શ્રી સુખદેવસિંહ ઢીંડાસા. તો પબ્લિક અફેર્સ, ઓકે, પબ્લિક અફેર્સ એટલે લોકો સાથે જોડાયેલા છે. ઓકે, એટલે પોલિટિક્સની અંદર જોડાયેલા છે, જે પંજાબના છે, અને જે રાજ્યસભાના મેમ્બર છે. ઓકે, રાજ્યસભાના મેમ્બર છે. અને એ કઈ જગ્યાએથી રિપ્રેઝેન્ટ કરે છે રાજ્યસભાની અંદર,
તો સંગરૂર ડિસ્ટ્રિક્ટ છે પંજાબનો. ઓકે, આ એમનો ફોટો છે અને સંગરૂર. સંગરૂર ડિસ્ટ્રિક્ટ છે પંજાબનું, એને રિપ્રેઝેન્ટ કરે છે. ઓકે, અને સુખદેવસિંહ ટિંડા સાહેબનું નામ છે, ભાજપના એમપી છે અત્યારે રાજ્યસભાની અંદર. તો હવે એક આવી ગયું છે. પછી સાતમા નંબરમાં છે પ્રવીણ ગોરધન. ઓકે, જે સાઉથ આફ્રિકાના છે. અને સાઉથ આફ્રિકાના શું છે? તો પ્રવીણ ગોરધન સાઉથ આફ્રિકાના ફાઇનાન્સ મિનિસ્ટર છે. ઓકે, જેમનું આખું નામ છે પ્રવીણ જમનાદાસ ગોરધન. ઓકે, જેમનો ફોટો આ રહ્યો, એમનો ફોટો છે. ઓકે, જેમનું આખું નામ છે પ્રવીણ જમનાદાસ ગોરધન, જે ફાઇનાન્સ મિનિસ્ટર છે સાઉથ આફ્રિકાના. ઓકે, સો હવે આવે છે નેક્સ્ટમાં કે શ્રી મહાશય ધરમપાલ ગુલાટી. ઓકે, તમે આમને બધાએ આમને જોયેલા જ હશે, પણ નામમાં કદાચ તમને પ્રોબ્લેમ આવતો હોય. જો એમનું જે સ્ટેટ આવશે દિલ્હીનું આવશે, મહાશય ધરમપાલ ગુલાટીનું. અને એમની જે ફિલ્ડ છે એ ટ્રેડ ઇન્ડસ્ટ્રીમાં ફૂડ પ્રોસેસિંગની છે. ઓકે, હું તમને આમનો ફોટો બતાવું છું, તમે બધા એમને ઓળખતા જશો. હા, એમડીએચ. ઓકે, એમની જાહેરાત બી ઘણી વખત આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ, એમડીએચ જે મસાલાના ને બધા જે પેકેટો મળે છે. ઓકે, ફૂડ પ્રોસેસ ખાવા માટેના, તે એમને અમને અમની એજ બી ખાસી છે. ઓકે, આઈ થિંક 95ની એજ થઈ ગઈ છે એમની. સો આ એક વસ્તુ તમને યાદ રાખવાનું છે આ પદ્મભૂષણમાં. ઓકે, મહાશય ધરમપાલ ગુલાટી. એના પછી આવે છે દર્શનલાલ જૈન. ઓકે, દર્શનલાલ જૈન જે છે એ સોશિયલ વર્કમાં છે. ઓકે, હરિયાણાના, એમનું રાજ્ય હરિયાણા છે. ઓકે, દર્શનલાલ જૈન. એના પછી આવે છે નેક્સ્ટ કે અશોક લક્ષ્મણ રાવ કુકાળે. ઓકે, અશોક લક્ષ્મણ રાવ કુકાળે, તેમનો મેડિસિન, ઓકે, તબીબી ક્ષેત્રમાં છે એમનું. અને એફોર્ડેબલ હેલ્થ કેર, એમનું નામ ઘણું આગળ છે એની અંદર, મેડિસિનની અંદર. ઠીક છે, અને એ મહારાષ્ટ્રના વતની છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. 11મામાં નેક્સ્ટ છે કે કારિયા મુંડા. ઓકે, કારિયા મુંડા જે છે એ પબ્લિક અફેર્સમાં જોડાયેલા છે. ઓકે, અને ઝારખંડના છે, અને એ બીજેપીના મેમ્બર ઓફ લોકસભા છે અત્યારે. ઓકે, કારિયા મુંડા જે છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભાની અંદર હાલ છે. એના પછી નેક્સ્ટમાં આવે છે કે શ્રી બુધાદિત્ય મુખર્જી. બુધાદિત્ય મુખર્જી જે છે એ સિતાર અને સુરબહાર આ બે જે વાજંત્ર છે એ વગાડે છે. ઓકે, અને સંગીત સાથે જોડાયેલા છે. અને વેસ્ટ બેંગાલના વતની છે. સો બુધાદિત્ય મુખર્જી, તમે જો સિતાર ને સુરબહાર જે છે એમાં બહુ મોટો ચેન્જ હોતો નથી, એક સરખા જેવું જ હોય છે. હું તમને એમના ફોટા આગળ બતાવતો જોઉં, તમને ખ્યાલ આવી જશે. પહેલાં તમને ખાલી એકવાર એમનું લિસ્ટ તમને બતાવી દઉં. એના પછી નેક્સ્ટમાં આવે છે કે મોહનલાલ વિશ્વનાથ નાયર. ઓકે, એક્ટિંગ અને ફિલ્મ, અને કેરેલાના વતની છે. અને તમે એમને ઓળખો છો, મોહનલાલ, પેલા શેર કા શિકાર જે પિક્ચર આવ્યું છે. ઓકે, શેર કા શિકારની અંદર જે છે એ મોહનલાલ છે, અને બીજા બહુ બધા પિક્ચરની અંદર એમને કામ કર્યું છે. તમને આગળ તમે ફોટો જોશો તમને ખ્યાલ આવી જશે. એના પછી નેક્સ્ટમાં આવે છે કે શ્રી એસ નામ્બી નારાયણ. એસ નામ્બી નારાયણ જે સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સ્પેસ ની અંદર એમની ફિલ્ડ છે, અને કેરેલાના છે. જે જેમને તમે જોશો કે 1994ની અંદર આ વ્યક્તિ ઉપર ખોટે ખોટા આરોપ લગાવીને, આમને ઉપર ચાર્જિસ લગાવીને આમને ઇસરોમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. અને પછી 1996ની અંદર સીબીઆઈ આમને ક્લીન ચીટ આપી હતી. 1998માં સુપ્રીમ કોર્ટે આમને ક્લીન ચીટ આપી. એના પછી તમે હમણાં જ લેટેસ્ટમાં જ 2018ની અંદર કેરેલા સરકારે એમને 50 લાખ રિફંડ કર્યા છે. ઓકે, કે જે એમની સાથે જે ખોટી વસ્તુ થઈ એના માટેનું. પણ એ કંઈ મહત્ત્વના નહીં હોતા, તમારો સમય જે છે એ જતો રહે, પછી તમે પૈસા આપો તેનું કંઈ મહત્ત્વ હોતું નથી. તો બી કંઈ નહીં, આપણે જો અમને અત્યારે એવોર્ડ મળ્યો છે. સો એ કેરેલાથી રિપ્રેઝેન્ટ કરે છે નામ્બી નારાયણ. પછી નેક્સ્ટ છે કુલદીપ નાયર. ઓકે, કુલદીપ નાયર જે છે એ મૃત્યુ એમ થઈ ગયું છે એમનું, અને એના પછી એમને એવોર્ડ અપાઈ રહ્યો છે. જે લિટરેચર અને એજ્યુકેશનની અંદર એમની ફિલ્ડ છે, અને જર્નલિઝમ એમની જે છે જર્નલિઝમની અંદર એ જોડાયેલા હતા. અને બહુ એમની ખાસી બધી ઉપલબ્ધિઓ છે. તમે જુઓ, એ જર્નાલિસ્ટ હતા, પછી એ કોલમ બી લખતા હતા પેપરમાં, પછી હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ હતા, એક ઓથર હતા, અને યુકે જે લંડન છે લંડનમાં ભારતના હાઈ કમિશનર રહેલા છે. ઓકે, સો એમનું બહુ મોટું નામ છે કુલદીપ નાયરનું. અને 23 ઓગસ્ટ 2018ના રોજ એ મૃત્યુ પામ્યા હતા. ઓકે, એના પછી આવે છે નેક્સ્ટ 16માં કે બચેન્દ્રી પાલ. તો બચેન્દ્રી પાલ શેમાં જોડાયેલા છે? તો પર્વતારોહિણી છે. ઓકે, ઉત્તરાખંડના વતની છે, અને 1984ની અંદર ફર્સ્ટ ઇન્ડિયન વુમેન, પહેલા ભારતીય મહિલા જે માઉન્ટ એવરેસ્ટ જેમને સર કર્યું હતું, તો બચેન્દ્રી પાલ. ઓકે,
હવે નેક્સ્ટ છે 17માં કે શ્રી વી કે સુંગલુ સિવિલ સર્વિસીસમાં જોડાયેલા છે, ઓકે, અને દિલ્હીના વતની છે. એના પછી નેક્સ્ટ છે શ્રી હુકુમદેવ નારાયણ યાદવ જે છે આ મેમ્બર ઓફ લોકસભા છે. ઓકે, તમે એમને ઓળખતા જશો, એમના જે તમે એમનું ભાષણ બી ઘણી વખત સાંભળ્યું હશે હુકુમદેવ નારાયણ યાદવનું. ઓકે, અને બિહારના રિપ્રેઝેન્ટ કરે છે. જો આપણે આ જોન ટી ચેમ્બર્સને જોઈ ગયા, ઓકે, એના પછી આપણે આવે છે સુખદેવસિંહ ઢીંડાસા, આમને બી જોઈ લીધું. પ્રવીણ જમનાદાસ ગોવર્ધન, ઓકે, આમને બી આપણે જોઈ લીધા. એના પછી આમને જોઈ લીધા ધરમપાલ ગુલાટી. પછી આ જુઓ કે દર્શનલાલ જૈન, ઓકે, જે આપણે હમણાં વાત થઈ કે સોશિયલ વર્ક કરે છે. ઓકે, એના પછી આવે છે શ્રી કાર્યા મુંડા લોકસભાના એમપી છે અત્યારે હાલમાં. ઓકે, એના પછી આવે છે બુધાદિત્ય મુખર્જી, બરાબર છે. આ બુધાદિત્ય મુખર્જી જે મેં વાત કરી હતી આગળ કે સુર બહાર અને સિતાર વગાડે છે અને બહુ સારું એમનું પરફોર્મન્સ છે જેના કારણે એમને અત્યારે એવોર્ડ મળી રહ્યો છે. એના પછી છે આપણે મોહનલાલ, ઓકે, તમે મોહનલાલ વિશ્વનાથ નાયર બહુ સારા એક્ટર છે અને એમના પિક્ચરો બી ખાસા બધા જોતા જ હોય છે અત્યારે તો. એના પછી નેક્સ્ટ છે એસ નંબી નારાયણ, ઓકે, જે આપણે મેં હમણાં તમને વાત કરી જેમની ઉપર ખોટો ચાર્જ લગાવવામાં આવ્યો હતો, ઓકે, જેમને ક્લીન ચીટ મળી ગઈ છે. એના પછી છે કુલદીપ નાયર, ઓકે, આમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બી રહ્યા છે આ રાજ્યસભાના 97થી 2003 સુધીમાં અને ભારતને રિપ્રેઝેન્ટ બી કર્યું છે યુકેની અંદર અને બહુ બહુ વિદ્વાન વ્યક્તિ હતા. ઓકે, એના પછી છે બચેન્દ્રી પાલ, ઓકે, આ ઉત્તરાખંડ બચેન્દ્રી પાલ. એના પછી નેક્સ્ટ છે આ હુકુમદેવસિંહ યાદવ. ઓકે, સો હવે તમે આપણે આગળ જઈએ પદ્મશ્રીની અંદર, તો પદ્મશ્રી જે છે 94 લોકોને મળ્યો છે અને હવે આની અંદર હું તમને એક એક કરીને બતાવવા જઈશ, તેનો ટાઈમ બી મોટો થઈ જશે અને સમય બહુ લઈ જશે અને તમને યાદ બધા રાખવા પડશે. સો હું આની અંદર MCQની અંદર આને લઈ લેવાનો છું ઓવરઓલ, બરાબર છે. તો તમે એકવાર હું બોલી જઉં છું, તમે યાદ રાખી જજો કે આમાં કયા કયા વસ્તુ. અને હું ગુજરાત માટે મેં છે આ પાછળ આખું અલગથી એક પેજ બનાવી દીધું છે, તો તમે એની અંદર જોઈ લેજો. તમે જુઓ કે આમાં એક છે રાજેશ્વર આચાર્ય, ઓકે, જે આર્ટ કળા સાથે જોડેલા છે અને ઉત્તર પ્રદેશની અંદર બિલોંગ કરે છે. પછી છે બંગારુ અધિગાલર, બરાબર, આધ્યાત્મિક ક્ષેત્રે જોડાયેલા છે, તમિલનાડુના છે. ઓકે, ઇલિયાસ અલી મેડિસિન તબીબી ક્ષેત્રમાં જોડાયેલા છે ઇલિયાસ અલી અને આસામને રિપ્રેઝેન્ટ કરે છે. ઓકે, મનોજ બાજપાઈને બધા ઓળખતા જ હશે. ઓકે, એક્ટર છે અને મહારાષ્ટ્રના છે. એના પછી છે ઉદ્ધવ કુમાર ભરાલી, ઓકે, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના છે, ઓકે, અને આસામના છે. એના પછી છે ઉમેશ કુમાર ભારતી તબીબી ક્ષેત્ર, જેમને રેબીઝ જે થાય છે એની મેડિસિનની અંદર એમને સારું એવો ભાગ ભજ્યો હતો, એમનું હમણાં કરંટમાં બી સારું એવું નામ આવ્યું હતું અને હિમાચલ પ્રદેશના એ વતની છે. એના પછી છે પ્રીતમ ભારતવાન, ઓકે, આર્ટ કળામાં જોડાયેલા છે અને ઉત્તરાખંડના વતની છે. પછી છે જ્યોતિ ભટ્ટ પેન્ટર છે, ઓકે, અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરે છે. તો એક આ વસ્તુ તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે, જ્યોતિ ભટ્ટ યાદ રાખવું રહેશે. એના પછી છે દિલીપ ચક્રવર્તી, જે આર્કિયોલોજી, ઓકે, આર્કિયોલોજીની સાથે એમનું ફિલ્ડ વર્ક છે અને દિલ્હીના વતની છે. એના પછી છે મેમેન કેન્ડી, ઓકે, હિમેટોલોજીમાં એનું મેડિસિન તબીબી ક્ષેત્રે જોડાયેલા છે અને વેસ્ટ બેંગાલના છે. એના પછી છે સ્વપન ચૌધરી. તો તમે જોઈ લો કે આની અંદર આ બધામાં ટાઈમ બહુ મોટો થશે અને વિડીયો બહુ મોટો થઈ જશે. જસ્ટ તમે ખાલી આને એક પીક લઈ લો અને એકવાર વાંચી જાઓ અને MCQ જે છે હું મૂકું એ વખતે તમે આને MCQમાં સોલ્વ કરી લેજો. ઓકે, તો તમે જુઓ અહીંયા બીજા બી છે અને ગુજરાતના હું તમને આગળ પાછળ કહી દઉં છું. છેલ્લે મેં અંદર લખ્યું છે કે એમને કોને કોને મળ્યો છે. એક તો આ જોરાવરસિંહ જાદવ, જેમની આપણે બુક વાંચીએ છીએ, ઓકે, ગુજરાતની લોક સંસ્કૃતિ જેમની બુક આપણે વાંચીએ છીએ, એમને બી આપણે પદ્મશ્રી એનાયત થયો છે, જે બહુ સારી વસ્તુ છે અને એમની બુક બી બહુ સારી છે ગુજરાતની સંસ્કૃતિ માટેની. પછી નેક્સ્ટ પેજ છે આટલા, જો કાદર ખાનને બી આપણે એવોર્ડ મળ્યો છે. ઓકે, એના પછી ઓકે, તો આટલા હતા 112 આપણે જે 94 જે પદ્મશ્રી જોઈ લીધા છે અને એના વિડીયોમાં પેલા જે MCQ હશે એમાં બધા હું કવર કરી લઈશ સારી રીતે. હવે તમે જુઓ ગુજરાતી જે પદ્મશ્રી જે લોકો ગુજરાતી છે અને એમને પદ્મશ્રી મળ્યા છે એ લોકો એકવાર જોઈ લો. એક તો છે જ્યોતિ ભટ્ટ,
જેમને પેઇન્ટિંગ માટે મળ્યું છે, ઓકે, જ્યોતિ ભટ્ટ પેઇન્ટિંગ માટે મળ્યું છે. પછી છે મુક્તાબેન ડગલી, ઓકે, સોશિયલ વર્ક માટે મુક્તાબેન ડગલીને મળ્યું છે. જોરાવરસિંહ જાદવ, લોકનૃત્ય અને કલા, ઓકે, જોરાવરસિંહ જાદવ, લોકનૃત્ય અને કલા. એના પછી છે અબ્દુલ ગફુર ખત્રી પેઇન્ટિંગ, ઓકે, અબ્દુલ ગફુર ખત્રી પેઇન્ટિંગ. વલ્લભભાઈ મારવણિયા ખેતી માટે છે, બિમલ પટેલ આર્કિટેક્ચર, નગીનદાસ સંઘવી રાજકીય વિવેચક જે મહારાષ્ટ્રથી છે, ઓકે, નગીનદાસ સંઘવી. અને પછી છે ગણપતભાઈ પટેલ શિક્ષણ ક્ષેત્રે, ઓકે. સો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. સો નેક્સ્ટની અંદર હું એના એમસીક્યુ લઈને લેતો આવીશ આના, ઓકે, પદ્મ એવોર્ડ અને ભારત રત્ન માટેના. સો તમને વધારે સારી રીતે કવર થઈ જશે અને કામ બી લાગી જશે તમને, ઓકે, એક્ઝામની અંદર. સો મળી જાય ત્યાં સુધી. બાય, બેસ્ટ ઓફ લક, હેવ એ નાઇસ ડે.